हेलो डियर स्टूडेंट, वेलकम इन बायोलॉजी सेशन। आपणे जाणीए छीए के लैंगिक कोषो अथवा तो प्रजनन कोषोनी उत्पत्ति अर्धीकरण द्वारा थाय छे अने अर्धीकरणनी अंदर रंगसूत्र केवा थई जाता होय छे, अर्धा थई जाता होय छे। आ अर्धीकरणनी प्रोसेसनी अंदर आपणे अलग अलग तबक्कानी अंदर વાતચીત કરી હતી કે પ્રજનન કોષોની ઉત્પત્તિ જે છે એ આંતરાવસ્થા જીવન एस अने जी टू तबक्को ए पसार थई जाए त्यारबाद कोष जे छे ए पूर्वावस्थानी अंदर एंटर थतो होय छे। पूर्वावस्थानी अंदर ए पहेला लेप्टोटीन पछी झाइगोटीनमां रंगसूत्र समान थता होय छे, समान रंगसूत्र भेगा थाय अने पेक्किटीनमां व्यतिकरणनी घटना थाय छे, एने कारणे रंगसूत्र द्रव्य छे एकबीजा ऊपर अदला बदली थाय छे, एना विशे आपणे વાતચીત કરેલી હતી। આ સાથે સાથે આપણે પણ જોઈએ કે સમજાત રંગસૂત્રો જે છે એ સમજાત રંગસૂત્રોની જોડી, ત્યારબાદ ડિપ્લોટી પેકેટની પછી ડિપ્લોટી અને પછી સમજાત રંગસૂત્રો ડાયકાઇનેસિસની અંદર એન્ટર થતો છે। ડાયકાઇનેસિસની અંદર સમજાત રંગસૂત્રો જે છે એકબીજી સહેજ છૂટા પડવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે। એના પછી ભાજના અવસ્થાની અંદર જે રંગસૂત્રો છે એ દરેક રંગસૂત્ર સાથે એક ત્રાકતંતુ જોડાતી હોય છે અને ત્રાકતંતુ માઇટોસિસ અથવા તો સંભાજનતુઓમાં એક રંગસૂત્ર સાથે બે ત્રાકતંતુ જોડાતી, જ્યારે અર્ધીકરણની અંદર એક રંગસૂત્ર સાથે એક જ ત્રાકતંતુ જોડાય છે। આ ત્રાકતંતુ જોડાયા બાદ આપણે બધાને ખબર છે કે ભાજના અવસ્થાની અંદર જે કોષ છે એ કોષના મધ્ય વિસ્તાર છે જેને આપણે ભાજના તલ કહીએ અથવા તો કોષનો વિષુવૃત્તીય પ્રદેશ છે, એ વિષુવૃત્તીય પ્રદેશની અંદર રંગસૂત્ર બધા ગોઠવાય છે। આ રંગસૂત્ર બધા વિષુવૃત્ત પ્રદેશની અંદર ગોઠવા જાય એટલે ભાજના અવસ્થા પૂરી થઈ છે। ભાજના અવસ્થા પછી જે અવસ્થા શરૂ થઈ છે એ ભાજનોત્તર અવસ્થા, તો ભાજનોત્તર અવસ્થાની અંદર રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર પછી છૂટા પડતા હોય છે અને અંતે કોષ અંત્યાવસ્થાની અંદર કોષ કેન્દ્ર નિર્માણ થાય અને ત્યારબાદ એકમાંથી બે કોષ નિર્માણ થઈ જતા હોય છે। આ બે કોષ જે નિર્માણ પામે દરેક કોષ કેન્દ્રની અંદર પિતૃ કરતાં કેવો હોય છે, અડધા હોય છે। હવે આ આપણે અત્યાર સુધીની વાતચીત કરી એટલે કે હવે અર્ધીકરણ એક અહીંયા આપણું પૂરું થઈ ગયેલું હતું, હવે જે આપણે વાતચીત કરવાની છે અર્ધીકરણ બે વિશે વાતચીત કરવાની છે। તો અર્ધીકરણ બેની જે ઘટના જે છે એ તમને જ્યારે પણ ક્વેશ્ચન ઓફ ધ ડે પૂછો ત્યારે મેં તમને કીધું કે તમને સંભાજનની ઘટના જો બધી યાદ હોય તો પછી તમારે અર્ધીકરણ છે એ અર્ધીકરણ બે એ તમારે કમ્પ્લીટ બેઠું સંભાજન જ હોય છે। ઘણી વખત એક્ઝામમાં પણ એવી રીતે થતું હોય છે, તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ તમને અર્ધીકરણ બહુ શોર્ટમાં આપેલું છે। કહેવાનો મતલબ એટલો જ છે કે એમાં શોર્ટમાં એટલા માટે આપેલું છે કે એ સેમ ટુ સેમ સંભાજન જ છે। તમને અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા હોય તો અર્ધીકરણ બેની પૂર્વાવસ્થા હોય તો તમને અર્ધીકરણ એકમાં તો લેપ્ટોટીન ઝાયગોટીન પેકેટીન ડિપ્લોટીન ડાયકાઇનેસિસ છે, તો માનો કે અર્ધીકરણ બેની પૂર્વાવસ્થા લઈએ તો તમે સંભાજનની જે પૂર્વાવસ્થા હતી એ તમે લખી શકો છો। એવી જ રીતે અર્ધીકરણ બેની ભાજનાવસ્થા ભાજનોત્તર અવસ્થા અંત્યાવસ્થા અથવા તો કોષરસ વિભાજનની જો ઘટના વાતચીત કરીએ તો એ સેમ ટુ સેમ કોના રિલેટેડ છે, એક સેમ ટુ સેમ સંભાજન જે છે એ સંભાજન સાથે એ રિલેટેડ આપણે મૂકી શકાતું હોય છે। એટલે કે એનો કહેવાનો મતલબ એમ કે તમે સંભાજનની ઘટના લખો કે પછી અર્ધીકરણની ઘટના લખો એ બંને ઘટના એક સમાન, અર્ધીકરણ બેની ઘટના એ બંને કેવી હોય છે એક સમાન રીતે લેવામાં આવ્યું હતું। તો આપણે શરૂઆત કરીએ છીએ અર્ધીકરણ બે, તો અર્ધીકરણ બેનો પહેલો તબક્કો છે પૂર્વાવસ્થા છે, તમે શરૂઆતથી એન્ડ સુધી જોડાયેલો છો। જે લોકોને સંભાજનની અંદર થોડોક પણ ડાઉટ હશે ક્વેરી હશે તો એ અર્ધીકરણ બેમાં કમ્પ્લીટ તમારું ક્લિયર થઈ જશે, છતાં પણ જો ડાઉટ હોય તો તમે પાછા ઇન્ફોર્મ કરજો। તો પૂર્વાવસ્થા બે એ સેમ ટુ સેમ આપણે અર્ધી સંભાજનની પૂર્વાવસ્થા સાથે, તો એમાં આપણે જોયું હતું કે રંગસૂત્રોનું ઘનીકરણ શરૂઆત થાય છે પૂર્વાવસ્થાની શરૂઆતની અંદર, કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્રિકા છે, અંતકોષ રસજાળ છે એ બધી અદૃશ્ય થતી હોય છે અને અદૃશ્ય થવાની સાથે સાથે પૂર્વાવસ્થા છે એ પૂર્વાવસ્થા શરૂ થઈ જાય છે। પરંતુ ધીરે ધીરે પૂર્વાવસ્થા જેમ જેમ આગળ વધતી જાય તો અંત તબક્કાની અંદર રંગસૂત્રો નું ઘનીકરણ પૂરું થઈ જાય છે અને જેવું કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થઈ જાય પરિણામ સ્વરૂપે ત્યાંથી ભાજના અવસ્થા શરૂ થાય છે। તો આપણે કહીએ છીએ કોષ પૂર્વાવસ્થા જે છે એટલે કે કોષરસ વિભાજનથી, બરોબર છે, એટલે કોષરસ એટલે કયું કોષરસ, આંતર કોષરસ, યાદ રાખજો પાછું આંતર કોષરસ વિભાજન,
કેવું આંતર એટલે કે એક કોષ હતું, એક કોષમાંથી માનો કે પૂર્વાવસ્થામાં આવી ગયું એક કોષ, શું એક કોષમાંથી પહેલાં કેટલા કોષ બને છે, બે બને છે. તો આ જે છે એ આ વાતચીત છે એ અર્ધીકરણ બે વિશે છે. કેના વિશે છે? અર્ધીકરણ બે વિશે, એક સોરી એક વિશે. તો અર્ધીકરણ એક થયું તો એમાં એકમાંથી બે, તો આ તબક્કો છે, આ તબક્કો કોષરસ વિભાજનનો તબક્કો છે. કયો તબક્કો છે? કોષરસ વિભાજનનો. અને જેવું કોષરસ વિભાજન થઈ જાય એટલે પછી પાછું અર્ધીકરણ બે, એ અર્ધીકરણ બે શરૂ થાય. તો આ અર્ધીકરણ બે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોષરસ વિભાજન પછી અર્ધીકરણ બે, એ અર્ધીકરણ બેની શરૂઆત થઈ જતી હોય છે. તો અર્ધીકરણ બે આંતર કોષરસ વિભાજન પછી થતી હોય છે. આ પહેલાં જે પહેલાં રંગસૂત્રો પૂર્ણ લંબાયેલા હોતા નથી, પૂર્વાવસ્થામાં આપણે ખબર છે કે રંગસૂત્રો શરૂઆતમાં સ્પષ્ટપણે જોઈ શકાતા નથી, એટલા માટે એની અંદર રંગસૂત્રો એ પૂર્ણ લંબાયેલા અથવા તો એ તંતુમય સ્વરૂપની અંદર જોવા મળતું હોય છે. આ પૂર્વાવસ્થાની વાતચીત છે. મેં તમને પહેલા કીધું છે કે અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા લ્યો કે અર્ધીકરણ બેની પૂર્વાવસ્થા લ્યો, એ બંનેની અંદર થોડોક ડિફરન્સ છે. ને એની સાથે સાથે અર્ધીકરણ બેની પૂર્વાવસ્થા છે, અર્ધીકરણ બેની કોના જેવી છે? સંભાજન જેવી. લે અહીંયા માનો કે અર્ધીકરણનો કમ્પ્લીટ આપણને ફ્લો ચાર્ટ આપેલો છે. કોઈ કોષ હોય G1 S અને G2માંથી પસાર થઈ જાય, G2માંથી પસાર થઈ ગયા બાદ પ્રોફેઝ છે, પ્રોફેઝની અંદર પૂર્વાવસ્થા, પછી ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા, એના પછી કોષ નિર્માણ પામે છે. તો આ આટલું સ્ટેપ જે છે એ આટલું સ્ટેપ અર્ધીકરણ એક છે. કેવું છે? અર્ધીકરણ એક. અને અહીંથી આ બે કોષ બન્યા એનાથી પ્રોસેસ હવે આગળ હાલવાની છે, એ અર્ધીકરણ બે. તો આ અર્ધીકરણ બેની પ્રક્રિયા છે, એટલો ભાગ જે છે એ એટલો ભાગ અર્ધીકરણ બેના અંદર લેવામાં. તો આ ભાગ જે છે એને આપણે અર્ધીકરણ બે એક્ઝેક્ટલી સંભાજન છે એ સંભાજન જેવું જ જોવા મળતું હોય છે. અહીંયા કમ્પ્લીટ પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે એકમાંથી કેટલા કોષ છેલ્લે બને છે? ચાર સેલનું નિર્માણ થતું હોય. તો આ પૂર્વાવસ્થા વિશે વાત હતી. તમને બધાને ખબર છે કે પૂર્વાવસ્થાના અંત ભાગની અંદર, ચાહે કોષ કેન્દ્ર પટલ હોય, કોષ કેન્દ્રિકા હોય, અંતકોષ્ઠ ઝાડ હોય, આ બધી વસ્તુ અદૃશ્ય થાય છે. અને અદૃશ્ય થાય છે અને છેલ્લા રંગસૂત્રોનું ઘનીકરણ ઘટ્ટ જે છે, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે અને રંગસૂત્ર કેવા થઈ છે એનું ઘનીકરણ કમ્પ્લીટ થઈ જાય. તો આ વાત કોના વિશે હતી? પૂર્વાવસ્થા બે જે છે એ પૂર્વાવસ્થા બે વિશે વાતચીત હતી. અહીંયા તમે પૂર્વાવસ્થા બે જે છે એ પૂર્વાવસ્થા બે તમે જોઈ શકો. અહીંયા જે ટાઇટલના એસ્યોની અંદર આપણી જગ્યા પૂર્વાવસ્થા પ્રોફેઝ ટુ છે, બરાબર. એટલે પૂર્વાવસ્થા બેની અંદર રંગસૂત્ર છે એ રંગસૂત્રનું ઘનીકરણ પૂરું થાય છે. તારા કેન્દ્ર છે, તારા કેન્દ્ર બંને ક્યાં ગોઠવાઈ જાય છે? દ્વિધ્રુવીય ત્રાક જે છે, દ્વિધ્રુવી ત્રાક ઉપર તારા કેન્દ્ર ગોઠવાઈ જતા હોય છે. આ વાત કોના વિશે હતી? પૂર્વાવસ્થા બે જે છે એ પૂર્વાવસ્થા બે વિશે વાતચીત હતી. તો અહીંયા તમે જોયું એ પ્રમાણે હું જે શબ્દ બોલ્યો છું એ બધા શબ્દ સંભાજનની પૂર્વાવસ્થાના શબ્દો છે, કારણ કે પૂર્વાવસ્થા બે અને સંભાજન બે કેવા છે? સમાન છે. એટલા માટે જો ઇનકેસ એક્ઝામની અંદર અથવા કોઈ લેખિતની અંદર તમને પૂર્વાવસ્થા બે 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 માર્ક્સની અંદર પૂછાતું હોય તો ટેક્સ્ટ બુકની અંદર અર્ધીકરણ બેની તો પૂર્વાવસ્થા તો બહુ શોર્ટમાં છે, તો એની જગ્યાએ તમારે સંભાજનની પૂર્વાવસ્થા મારે લખવાની હતી. તો અહીંયા તમને આ પૂર્વાવસ્થા પૂરું થાય છે. ત્યારબાદ ભાજનાવસ્થા છે, ભાજનાવસ્થા વિશે વાતચીત કરીએ. તો ભાજનાવસ્થાની અંદર આપણે કીધું કે રંગસૂત્રનો ઘટ્ટ થઈ જવું એટલે ઘનીકરણ જેવું પૂરું થઈ જાય અને કોષ કેન્દ્ર પટલ જેવું અદૃશ્ય થઈ જાય તો પરિણામ સ્વરૂપે ભાજનાવસ્થા શરૂ થતી હોય છે. તો ભાજનાવસ્થા જ્યારે શરૂ થાય છે ત્યારે આની અંદર રંગસૂત્ર છે એ રંગસૂત્ર કેનું બનેલું હોય છે? તો રંગસૂત્ર સેન્ટ્રોમિયર અને એની ઉપર બિંબ જેવી રચના, આપણે બધાને સરળતાથી ખબર છે કે આ સેન્ટ્રોમિયર હોય અને સેન્ટ્રોમિયરની ઉપર માનો કે આ રીતે રંગસૂત્ર આવેલા છે, સેન્ટ્રોમિયરની ઉપર ભુજા વિશે આ જે છે એ કાઇનેટો કોર છે અને અહીંયા ત્રાકતંતુ જોઈન્ટ થવાના છે. તો ભાજનાવસ્થાની અંદર ત્રાકતંતુ જે તારા કેન્દ્ર છે, તારા કેન્દ્ર દ્વિધ્રુવીય તાક કોષ કેન્દ્ર જે ધ્રુવપ્રદેશી ધ્રુવપ્રદેશ તરફ પહોંચી ગયેલા હોય છે અને ધ્રુવપ્રદેશ તરફ જે તારા કેન્દ્ર પહોંચી ગયા છે તો પરિણામ સ્વરૂપે તારા કેન્દ્રમાંથી ત્રાકતંતુનું નિર્માણ થઈ અને ક્યાં જાય છે? એ રંગસૂત્ર સાથે જોડાય છે અને રંગસૂત્રને ક્યાં ગોઠવે છે? કોષની મધ્ય અવસ્થા જે ભાજના તલ વચ્ચેનો ભાગ જે છે, ક્યાં? જેને આપણે વિષુવવૃત્તીય તલ પણ કહીએ, એ વિષુવવૃત્તીય તલ તરફ કોષ રંગસૂત્ર ગોઠવે છે. પણ અહીંયા તમને કીધું એ પ્રમાણે કે જુઓ અર્ધીકરણ એકની ભાજના અવસ્થા છે તો અર્ધીકરણ એકની ભાજના અવસ્થાની અંદર રંગસૂત્ર
બે હતા, રંગસૂત્ર કેટલા હતા? સમજાત રંગસૂત્ર બે હતા. તો અહીંયા તારા કેન્દ્ર હોય તો એ એક તારા કેન્દ્રમાંથી તાકતંતુ એક રંગસૂત્ર હશે, બીજા તારા કેન્દ્રમાંથી રંગસૂત્ર. તો આ જે છે એ અર્ધિકર્ણ એકની ભાજના અવસ્થા છે, આ જે છે એ અર્ધિકર્ણ બેની ભાજના અવસ્થા છે. તો અર્ધિકર્ણ એકમાં ભાજના અવસ્થા એક જે છે એમાં રંગસૂત્ર જે છે એ રંગસૂત્રની અંદર કાઇનેટિક કોરનું વિભાજન નહોતું થતું, અને અહીંયા કાઇનેટિક કોરનું વિભાજન થશે. શા માટે? કારણ કે અહીંયા ધ્રુવપ્રદેશ જે ધ્રુવપ્રદેશ છે એમાંથી ત્રાકતંતુ જે ઉત્પન્ન થાય છે એ ત્રાકતંતુ કમ્પ્લીટ એક રંગસૂત્ર સાથે બે જોડાયેલી હોય છે. તો આ હતી ભાજના અવસ્થા બેની અંદર. તો ભાજના અવસ્થા બેની અંદર જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર સાથે ત્રાકતંતુ જોડાય છે, અને આ ત્રાકતંતુ જોડાયા બાદ એને બંનેને ક્યાં ગોઠવે છે? જે કોષની મધ્ય ભાજના તળ છે અથવા એને આપણે વિષુવવૃત્તીય તલ કહીએ, એ વિષુવવૃત્તીય તલ ઉપર બંને તારા કેન્દ્રની મદદથી રંગસૂત્ર ગોઠવાય છે. જો આ સંભાજનની ભાજના અવસ્થા છે કે જે આપણે જોયેલી છે. તો આની અંદર તમારે યાદ રાખવું કે અર્ધિકરણ બેની ભાજના અવસ્થા અને અર્ધિકરણ એકની ભાજના અવસ્થાનો તફાવત એટલો તરીકે લેવામાં આવે છે. તો આ વાત કરવા વિશે ભાજના અવસ્થા બે વિશે આપણે જોઈએ. હવે જે જોવાનું છે એ ભાજનોત્તર અવસ્થા વિશે, એટલે કે એનાફેસ ટુ વિશે. તો એનાફેસ ટુની અંદર ઘટના કેવી હતી કે આની અંદર રંગસૂત્ર છે એ રંગસૂત્ર હવે સંભાજનની જેમ રંગ કાઇનેટિક કોર્સ હવે તોડવાના છે. કાઇનેટિક કોર્સ સેન્ટ્રો બે બાજુ હોય તો એક તરફ કાઇનેટોકોર એની બે ભુજા અને એક કોર તારા કેન્દ્ર, કાઇનેટોકોર એની ભુજા અને તારા કેન્દ્ર. તો કહેવાનો મતલબ એ કે અહીં સેન્ટ્રોમિયર છે સેન્ટ્રોમિયરના વચ્ચેના ભાગથી વિભાજિત થઈ જતું હોય છે. તો વિભાજિત થઈ જવાને કારણે જે બંને તરફ ધ્રુવ પ્રદેશ તરફ રંગસૂત્ર છે એ રંગસૂત્ર ખેંચાશે, બંને તરફ શું થાય છે રંગસૂત્ર છે એ રંગસૂત્ર ખેંચાશે. પણ અહીંયા યાદ રાખજો, પિતૃ પાસે જેટલા રંગસૂત્ર હોય એટલા જ રંગસૂત્રિકા છે. જેમ કે માનો કે આપણે ખબર છે કે અહીંયા માનો કે 46 રંગસૂત્ર છે, એનું અર્ધિકરણ એક થયું, અર્ધિકરણ એક થયું તો અહીંયા એકમાંથી કેટલા કોષ બન્યા? બે. તો અહીંયા 23 અને અહીંયા 23, તો અહીંયા બંને બાજુ 23-23 જે રંગસૂત્ર છે એ 23 રંગસૂત્ર હોવાને કારણે હવે અહીંયા આ જે છે એ હવે બાળકોષ થયા. અત્યારે કેવો કોષ છે? બાળકોષ. પણ આમાંથી જ્યારે અર્ધિકરણ બે થાય ત્યારે આ પાછા પિતૃકોષમાં રૂપાંતર થયેલા, એમાંથી બે બન્યા. તો અહીંયા 23 છે તો બંનેની અંદર 23-23 ઉતરવાના છે. બંનેમાં કેટલા ઉતરવાના છે? 23-23. તો અહીંયા રંગસૂત્રની સંખ્યા, રંગસૂત્રિકાની સંખ્યા જે છે ધ્રુવ પ્રદેશ તરફ રંગસૂત્રિકાની સંખ્યા એ કમ્પ્લીટ કેટલી કોના જેવી હોય છે? જે પિતૃકોષમાં હોય પિતૃકોષની અંદર રંગસૂત્રની સંખ્યા જેટલી જોવા મળતું હોય. તો અહીંયા શું થાય? ભાજનોત્તર અવસ્થાની અંદર રંગસૂત્ર છે એ રંગસૂત્ર ખેંચાશે, અને રંગસૂત્ર ખેંચાવાને કારણે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયરનું વિભાજિત થઈ જશે, એટલે સેન્ટ્રોમિયર તૂટી જશે. સેન્ટ્રોમિયર તૂટવાની ઘટના જે છે એ અર્ધિકરણ બેમાં થાય છે. યાદ રાખજો, અર્ધિકરણ બેની અંદર સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે, અર્ધિકરણ એકમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. એના પાછળનું રીઝન તમને સરળતાથી ખબર છે કે અર્ધિકરણ એકમાં બે રંગસૂત્ર અને બે સેન્ટ્રોમિયર, એટલે કે એક ત્રાકતંતુ સાથે એક રંગસૂત્ર, બીજા ત્રાકતંતુ સાથે બીજું રંગસૂત્ર, અને જ્યારે બંને તરફના ધ્રુવ પ્રદેશના ત્રાકતંતુ ખેંચાશે તો પરિણામ સ્વરૂપે એક એક રંગસૂત્ર કમ્પ્લીટ, બરાબર છે, રંગસૂત્રનું વિભાજન નથી થતું પણ એક એક રંગસૂત્ર સ્વતંત્ર એ બંને ધ્રુવ પ્રદેશ તરફ ખેંચાય છે. તો બંને ધ્રુવ તરફ પ્રદેશ જ્યારે ખેંચાય ત્યારે ચારે ચાર ભુજા, માનો કે ઉપરની બે ભુજા નીચેની રંગસૂત્રિકા જે છે એ બંને રંગ રંગસૂત્રિકા જે છે એ બંને ધ્રુવ તરફ પ્રદેશ તરફ ખેંચાતી હોય છે. તો આની અંદર રંગસૂત્ર તૂટતા નથી, કેમાં? અર્ધિકરણ એકમાં. પરંતુ અત્યારે આપણે જે જોઈએ છીએ અર્ધિકરણ બે જોઈએ છીએ, અને ભાજનોત્તર અવસ્થાની અંદર સંભાજનની જેમ જ સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયરનું વિભાજિત થઈ જાય, અને સેન્ટ્રોમિયરનું વિભાજિત થઈ જવાને કારણે બંને તરફની રંગસૂત્રિકા છૂટી પડે છે, અને ત્યાં એનું શું થતું હોય છે? વિસ્તરણ થતું હોય છે. તો અંત્યાવસ્થા જે છે એ અંત્યાવસ્થાની અંદર આની અંદર રંગસૂત્ર જે છે એ અંત્યાવસ્થામાં રંગસૂત્ર છૂટા પડેલ બે રંગસૂત્રિકો અને જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે.
છે. આની અંદર સેન્ટ્રોમિયર જે છે એ સેન્ટ્રોમિયર યુક્ત સ્વરૂપે જોવા મળતું હોય છે. અંત્યાવસ્થાની અંદર રંગસૂત્ર જે છે રંગસૂત્ર બંને ધ્રુવ પ્રદેશ તરફ ખેંચાઈ ગયેલા હોય છે અને આની અંદર ધીરે ધીરે જે તે કોષ છે આને આપણે અંત્યાવસ્થાને રિવર્સ પ્રોફેઝ તરીકે લેવામાં આવે. શા માટે કે અંત્યા પ્રોફેઝની અંદર જે રીતે રંગસૂત્રિકા છે કોષ કેન્દ્રિકા છે કોષ કેન્દ્ર પટલ છે એ બધું અદૃશ્ય પામતું હતું સેમ એવી જ રીતે હવે અહીંયા અંત્યાવસ્થા લાસ્ટની અંદર કોષ કેન્દ્ર પટલ છે કોષ કેન્દ્રિકા છે આ બધી વસ્તુ ફરી પાછી નિર્માણ થઈ જાય છે. તો આ નિર્માણ થવાની પ્રક્રિયા જે છે એ અહીંયા અંત્યાવસ્થાની અંદર થાય છે અને હવે પછી કોષ જે છે એ કોષરસ વિભાજનની અંદર થાય છે. અંત્યાવસ્થાની અંદર ધીરે ધીરે તમે જોઈ શકો છો તો અહીંયા કોષ જે છે એ કોષ કેન્દ્ર નિર્માણ થઈ ગયું. અર્ધીકરણ બે છે એટલે આપણને ખબર છે એકમાંથી ચાર કોષનું નિર્માણ થવાનું છે જે સૌથી વધારે મહત્વનું છે. તો અહીંયા ચાર કોષના નિર્માણની અંદર અંત્યાવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ જતું હોય છે. પણ યાદ રાખજો કોષ કેન્દ્રની અંદર પિતૃકોષ હોય છે એના જેટલા જ હોય છે. પણ અર્ધીકરણ એકમાં જે થયેલું છે અર્ધીકરણ એકમાં જે થયેલ એકની અંદર જેટલા પિતૃ પાસે રંગસૂત્ર છે એની કરતાં તો અડધા હોય છે. પિતૃ પાસે 46 રંગસૂત્ર છે તો એનું અર્ધીકરણ એક થયું તો બે કોષ બન્યા તો બંને કોષની અંદર 23 આવ્યા. એનું પાછું અર્ધીકરણ બીજું થયું તો એ બેમાંથી ચાર બન્યા તો ચારેની પાસે 23 તો તમે ઉપરના કંપનીની પિતૃ સાથે જાઓ તો પિતૃ પાસે તો 46 તો એના બાળકોષ પાસે કેટલા હોય છે તો એ પહેલી સ્ટેપને બીજા અર્ધીકરણના અંતની અંદર અંત્યાવસ્થા બે જે છે એમાં રંગસૂત્રની સંખ્યા પિતૃ મૂળ અર્ધીકરણ એકની પહેલાં જે પિતૃ છે એમાં એની કરતાં ઘણા અડધા થઈ જતા હોય છે. આ પ્રક્રિયા બહુ મહત્વની છે. જો રંગસૂત્ર અડધા ન થતા હોય તો પરિણામ સ્વરૂપે આખું ડિસ્ટર્બન્સ થઈ જાય છે કે જેને આપણે સિગ્નિફિકન્સ ઓફ ધ મિયોસિસ આપણે જ્યારે અર્ધીકરણની અગત્યતા જે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરશું ત્યારે તમને વધારે સમજણ પડી જશે. તો આમાં તમારે યાદ રાખવું જરૂરી છે કે અર્ધીકરણ બેમાં જે અંત્યાવસ્થા છે એ અંત્યાવસ્થાની અંદર કમ્પ્લીટ રંગસૂત્રનું ઘનીકરણ પૂરું થઈ ગયું હોય છે. પરિણામ સ્વરૂપે રંગસૂત્ર સ્પષ્ટ જોઈ શકાતા એટલે કે એમ કહી શકાય આટલા બધા સ્પષ્ટ નથી જેટલા ભાજના અવસ્થામાં જોઈ શકાય છે. આની અંદર કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા અંતકોષ રજા એ બધી વસ્તુ દ્રશ્ય થઈ જાય. હવે કોષરસ વિભાજન છે એ કોષરસ વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આની અંદર કોષરસ વિભાજનની પ્રક્રિયામાંથી આપણને બધાને ખબર છે કે અર્ધીકરણ એક પૂરું એક થઈ જાય એટલે મિયોસિસ વન અર્ધીકરણ એક જેવું પૂરું થાય એટલે એકમાંથી કેટલા બને છે બે અને સાયટોકાઇનેસિસ વન બરાબર છે. અને સાયટોકાઇનેસિસ વન તરીકે લઈએ જેવું એકમાંથી એટલે પછી મિયોસિસ ટુ થાય અર્ધીકરણ બે થાય એટલે એનું પાછું કોષરસ વિભાજન થાય જેને આપણે સાયટોકાઇનેસિસ ટુ કહીએ. તો કોષરસ વિભાજન જે છે કોષરસ વિભાજન દરમિયાન કેટલા કોષ બને છે ચાર કોષનું નિર્માણ થઈ ગયેલું હોય છે. આ ચાર કોષ જે નિર્માણ થઈ ગયેલા છે એ કમ્પ્લીટ પિતૃ પાસે જે રંગસૂત્ર છે એની કરતાં તો અડધા અડધા હોય છે એટલે કે 23 એટલે અહીંયા પિતૃ જે છે એ પિતૃ 2n ફોર્મમાં હોય તો એનું સંતતિ જે છે એ એનના ફોર્મની અંદર કેના ફોર્મની અંદર હોય એનના ફોર્મની અંદર હોય. તો આ રીતે અહીંયા એક ઘટના યાદ રાખવી જરૂરી છે કે અહીંયા જે એકકીય છે અહીંયા એકકીય જન્યુ નિર્માણ પામે છે. કેવા જન્યુ નિર્માણ એકકીય અને કેમાંથી દ્વિકીય જે છે એ દ્વિકીયમાંથી અર્ધીકરણ દ્વારા એકકીય જન્યુનું નિર્માણ થાય છે. અને એ પણ તમને છે અહીંયા કોષરસ વિભાજનની પ્રક્રિયા પ્રાણી કોષ હોય કે પછી વનસ્પતિ કોષ હોય એ બંનેની અંદર સેમ છે. ફરી કહું પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષની એક્ટિન માયોસિસની કોષ તકતી બને છે અને પરિણામ સ્વરૂપે કોષ જે છે એ પ્રાણી છે તો પરિઘ તરફથી ક્યાં આવે છે પરિઘ તરફથી અંતઃ તરફ એટલે કેન્દ્રગામી કેવું કેન્દ્રગામી આવે છે. તો કોઈને જો કોષ છે એ ધીરે ધીરે કોષ તકતી બને અને પરિણામ સ્વરૂપે બે કોષ છે એ બે કોષ છૂટા પડતા હોય છે. તો અહીંયા પ્રાણીની અંદર પરિઘ તરફથી સેમ એવી જ રીતે આની અંદર વનસ્પતિ હોય તો એ કહી શકાય અપકેન્દ્રે એટલે કે કેન્દ્રથી દૂર તરફ એટલે નીચેથી એમ કહી શકાય મધ્યભાગથી વચ્ચેથી એટલે કે વચ્ચેથી પરિઘ તરફ પહોંચતું હોય છે. તો પ્રાણીમાં પરિઘથી કેન્દ્ર તરફ વનસ્પતિમાં કેન્દ્રથી પરિઘ તરફ પ્રકારનું કોષ વિભાજન થઈ જતું હોય છે. તો આ કોષ વિભાજન થઈ ગયા બાદ
चारे चार कोष छे ई चार कोषनुं निर्माण थई जतुं होय छे। तो आ कोषरस विभाजन छे, अहीं तमे जोई शको अंत्यावसर टेलोफेस पूरुं थयुं अने साइटोकाइनेसिस 2 थाय छे। जो तमे आपेलुं छे साइटोकाइनेसिस 2, तो साइटोकाइनेसिस 2 शुरू थई जाय। साइटोकाइनेसिस 2 ની અંદર એક કોષમાંથી ચાર કોષ છે એ નિર્માણ પામી ગયા છે। ચારે કોષની અંદર એકકીય એટલે કે હેપ્લોઇડ, જેનો કહેવાય હેપ્લોઇડ, એકકીય રંગસૂત્ર જોવા મળતો છે। આની અંદર જે તે કોષ કેન્દ્ર છે એ જે તે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે, રંગસૂત્રની સંખ્યા પિતૃ પાસે હોય એના કરતાં અડધા રંગસૂત્રની સંખ્યા જોવા મળતી હોય છે। વિદ્યાર્થી, મેં તમને અલગ અલગ ડાયાગ્રામ અર્ધિકરણ 1ની અંદર પણ દેખાડી, અર્ધિકરણ 2ની અંદર પણ તમને અલગ અલગ ડાયાગ્રામ દેખાડી છે, પણ અહીંયા તમને આ જ ડાયાગ્રામ છે તમારી ટેક્સ્ટબુકની અંદર, તમારા માટે આ ડાયાગ્રામ છે મહત્વની છે। જો અહીંયા પૂર્વાવસ્થા 1 છે, બરાબર છે, અહીંયા શું છે પૂર્વાવસ્થા 1 છે, તો પૂર્વાવસ્થા 1ની અંદર આપણને બધાને ખબર છે કે એની અંદર લેપ્ટોટીન ઝાયગોટીન પેકેટીન ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા આપણને પૂર્વાવસ્થામાં કહે, પણ તમારે એકોર્ડિંગ ટેક્સ્ટબુક પ્રમાણે આ બધી ડાયાગ્રામ છે તમને આપેલી નથી, એટલે તમે સિમ્પલ રીતે અહીં તમને પૂર્વાવસ્થા 1 તરીકે દેખાડી, પૂર્વાવસ્થા 1 પછી ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, અહીંયા તમને અંત્યાવસ્થા 1 આપી, અહીંયા હું આપ્યું તમે અંત્ય, પણ તમે ડાયાગ્રામ જોવો તો તમને એમ કહે સાહેબ અહીં 2 કોષ છૂટા પડી ગયા, તો અહીં અંત્યાવસ્થા અને કોષરસ વિભાજન બંને જોવા મળે, બંને સાથે છે। એટલે તમારે ટેક્સ્ટબુકની અંદર એ પણ ખાસ યાદ રાખવું, તો ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો આની અંદર તમને આ ડાયાગ્રામની નીચે આપ્યું છે હું અંત્યાવસ્થા આપ્યું છે, પણ તમે જુઓ અંત્યાવસ્થાની અંદર તો આપણે આ રીતની ઘટના જોવા મળે, અંત્યાવસ્થાની અંદર તો કોષ જે છે એ કોષ 1માંથી 2 એની પાસે કોષ કેન્દ્ર નિર્માણ થઈ ગયેલા છે, પણ આ પ્રક્રિયા પછી એમાંથી 2 કોષ છે એ 2 કોષ નિર્માણ પામે છે। તો અહીંયા જે 2 કોષ નિર્માણ પામે છે, આ 2 કોષ જે નિર્માણ પામે છે એ નિર્માણ થવાની પ્રક્રિયા તમને ખબર છે કે આ પ્રક્રિયા કોષરસ વિભાજન છે અને આ પ્રક્રિયા છે એ અંત્યાવસ્થા છે। અહીંયા ડાય 2 સેમ છે, પણ તમારે યાદ રાખવું આ અંત્યાવસ્થા અને કોષરસ વિભાજન એ બંને અવસ્થા સેમ સાથે જોવા મળે છે। તો અહીંયા અંત્યાવસ્થા 1, અંત્યાવસ્થા જેવું પૂરતું એટલે કોષરસ વિભાજનથી કોષરસ વિભાજન 1માંથી પછી પાછા 1માંથી 2 બનતા હોય છે, એ પ્રોસેસ ફરી પાછી આગળ છે, અને અંતે એ કેટલા કોષ બને છે 4 કોષ, આ જે છે એ 2n છે, તો અહીંયા જે નિર્માણ પામે એન ફોર્મની અંદર નિર્માણ પામે છે। તો અહીંયા 2nમાંથી n થયું એટલે મતલબ એમ કે અહીંયા 46 રંગસૂત્ર છે, તો અહીંયા કેટલા રંગસૂત્ર હશે 23 રંગસૂત્ર હશે, અને આ હેપ્લોઇડ એટલે કે એકકીય કોષ છે, કેવા છે એકકીય, તો એકકીય કોષ છે એકકીય કોષ નિર્માણ પામી ગયેલા હોય। તો આ એકકીય કોષ નિર્માણ કઈ પ્રક્રિયાથી પામશે, અર્ધિકરણ છે એ અર્ધિકરણની પ્રક્રિયાથી એકકીય કોષ છે એ નિર્માણ પામે છે। અહીંયા આપણું અર્ધિકરણ 2 જે છે અર્ધિકરણ 2 પૂરું થાય છે, પરંતુ તમને અર્ધિકરણ 2 ફરી અર્ધિકરણ 1 અને અર્ધિકરણ 2 કમ્પ્લીટ એક એનિમેશન જે છે એનિમેશનથી જોઈ શકે, તમે એનિમેશન અડધો ભાગ જે છે જોયેલો છે આ એનો કમ્પ્લીટ ભાગ છે એ તમને જોઈએ। અર્ધિકરણ 1ની અંદર આપણને બધાને ખબર છે કે પૂર્વાવસ્થાની અંદર સાયનેપ્સિસની ઘટના થાય છે, સાયનેપ્સિસની ઘટનાની અંદર સમજાત રંગસૂત્ર છે એ સમજાત રંગસૂત્ર એકબીજાની નજીક આવે છે, સમજાત રંગસૂત્ર ઝાયગોટીનમાં નજીક આવશે, પેકેટીનની અંદર એ સમજાત રંગસૂત્રોની અંદર શું થતું હોય છે વ્યતિકરણની ઘટના થાય, કઈ ઘટના થાય છે વ્યતિકરણની ઘટના થાય, વ્યતિકરણની ઘટનાની અંદર કઈ પ્રક્રિયા થતી છે, તો વ્યતિકરણ ઘટનાની અંદર રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર 1માંથી બીજામાં શું થતું હોય છે આપલે, અહીં જોઈ શકે રંગસૂત્ર દ્રવ્ય છે આની અંદર કમ્પ્લીટ એની આપલે પ્રક્રિયા જે છે એ આપલે પ્રક્રિયા એની અંદર થઈ જતી હોય છે। તો અહીંયા આ રંગસૂત્ર દ્રવ્યની આપલેની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, એના પછી આની અંદર લેપ્ટોટીન ઝાયગોટીન પેકેટીન ડિપ્લેટીન ડાયકાઇનેસિસની પ્રોસેસ પૂરી એ કમ્પ્લીટ પૂર્વાવસ્થામાં થઈ છે, ત્યાર પછી કઈ છે ભાજનાવસ્થા 2, ભાજનાવસ્થા 2 વિસૃત, ત્યાર પછી ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા અને છેલ્લે કોષરસ વિભાજન 1માંથી 2, એમાંથી ફરી પૂર્વાવસ્થા પછી ભાજનાવસ્થા 2, ભાજનાવસ્થા 2ની અંદર છૂટા પડ્યા અને આ રીતે એક કોષમાંથી 4 કોષ છે એ 4 કોષ અહીંયા નિર્માણ પામી ગયા। તો ચારે ચાર કોષ જે નિર્માણ પામ્યા છે ચારે ચાર કોષ કયા ફોર્મની અંદર હોય છે એકકીય અવસ્થાની અંદર જોવા મળતા હોય છે। તો અહીંયા કમ્પ્લીટ વાત છે એ કમ્પ્લીટ વાત આપણે અર્ધિકરણ 2 વિશે જોઈએ। જો વિદ્યાર્થી આ અર્ધિકરણ 2ની જે પ્રક્રિયા જે છે અર્ધિકરણની 2ની પ્રક્રિયા કમ્પ્લીટ કોના જેવી છે, એ અર્ધિકરણ 2ની પ્રક્રિયા કમ્પ્લીટ તમારે એ ટેક્સ્ટબુકની અંદર સંભાજન જે છે એ સંભાજન જેવી જ તમને જોવા મળે છે। તો સંભાજન જેવી જે કમ્પ્લીટ જોવા મળે છે એની પાછળનું કારણ શું છે, એની પાછળનું કારણ એ છે કે અર્ધિકરણ 2 અને સંભાજન 2 એ કમ્પ્લીટ
અર્ધિકરણ બે અને સંભાજન એ બંને કેવું છે, સમાન છે. તમારો આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે જે છે એ તમે નોટ કરી લો, અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે દરેક ઘટનાના તફાવત આપો. જેમ કે અર્ધિકરણ એકનું ટાઇટલ આપવાનું, અર્ધિકરણ બેનું ટાઇટલ આપવાનું, અર્ધિકરણ એક અને બેના ટાઇટલ આપે. એમાં પછી તમારે પૂર્વાવસ્થા એક, તો પૂર્વાવસ્થા એક તો એમાં જે મુખ્ય મુખ્ય ઘટના કીવર્ડ, તો એની અર્ધિકરણ બેમાં પૂર્વાવસ્થા બે તો એની અંદર ઘટના, સેમ અર્ધિકરણ એક એની અંદર ભાજના અવસ્થા તો અર્ધિકરણ બેમાં ભાજના અવસ્થા, એવી રીતે અર્ધિકરણ એકની અંદર ભાજનોત્તર અવસ્થા તો અર્ધિકરણ બેમાં ભાજનોત્તર અવસ્થા, અર્ધિકરણ એકમાં અંત્યાવસ્થા તો અર્ધિકરણ બેની અંદર અંત્યાવસ્થા, અર્ધિકરણ એકમાં કોષરસ વિભાજન, અર્ધિકરણ એકની અંદર કોષરસ વિભાજન. તો આ તમારા બંને આ ક્વેશ્ચન ઓફ ધ ડે છે. આ રીતની તમે વ્યવસ્થિત એને એક નોટ બનાવજો, એ તમારા તફાવત ફોર્મની અંદર તમારી પાસે તૈયાર થઈ જશે. હું તમને લાસ્ટની અંદર તફાવતના ફોર્મમાં તો તમને સમજાવવાનો છું, પણ તમારી પાસે અત્યારથી અર્ધિકરણ એકનો તફાવત તૈયાર થઈ અને અર્ધિકરણ બે એ બંને તમારી પાસે તફાવત તૈયાર થઈ જાય, અને બંનેના કીવર્ડથી તમે પ્રેઝન્ટ કરો. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે લેક્ચરની નીટ અથવા તો કોઈ પણ ટેસ્ટ હોય તો એ બંને તફાવત તમે ખાલી રીડ કરી લો, તો તમને બંને શોર્ટની અંદર સ્પીડલી તમે એ ક્લિયર કરી શકો છો. તો આ રીતે અર્ધિકરણ એક અને અર્ધિકરણ બેની દરેક ઘટનાનો તફાવત તમારે આપવાનો છે. ક્વેશ્ચન થોડોક લોંગ છે, પણ લોંગ એટલા માટે છે કે લોંગ ટાઈમ સુધી આપણને યાદ રહી એટલા માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ માય સ્ટુડન્ટ. કોઈ ડાઉટ હોય તો શ્યોર તમે કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.